के सूत्रधार नो राजस्थान ना सज्जनगढ़ खाते थी दाहोद लोकल क्राइम ब्रांच पुलिस से झड़पी पाड़ी तेना पासे थी एटीएम लैपटॉप तेमज रोकड़ रुपया सहित 3,18,800 नो मुद्दा माल कब्जे करवामां आव्यो छे। गत तारीख 27/5/2021 થી તારીખ 31/5/2021 ના સમયગાળા દરમિયાન દાહોદ શહેરના યાદગાર ચોક તથા રેલવે સ્ટેશનના એટીએમમાંથી દાહોદ શહેરમાં રહેતો એક 18 વર્ષીય યુવકના એટીએમ કાર્ડ મારફતે કોઈ અજાણ્યા ચોર ઈસમે રૂપિયા 85,000 કાઢી લઈ ઠગાઈ કરી હતી। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલસીબી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ગુનાને શોધી કાઢવા એટીએમના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। તે ઉપરાંત દાહોદ कमांड कंट्रोल नेत्रम खातेना सीसीटीवी फूटेज नी पण तपास हाथ धरी हती। दाहोदमां प्रवेशता मार्गोना सीसीटीवी फूटेज बारीकाईथी अभ्यास करी तेमा शंकास्पद अपाची मोटरसाइकल तेमज स्कोडा गाडीना नंबरनी माहिती प्रस्थापित थई हती अने टेक्निकल सोर्सना माध्यमथी आरोपीनुं पगेरुं मेळवता राजस्थान राज्यना बांसवाड़ा जिल्लाना सज्जनगढ़ खाते रहेतो इसम निसंडोगणी बहार आवी हती। दाहोद एलसीबीनी टीमे सज्जनगढ़ खाते आ आरोपीना आश्रय स्थाने वॉच गोठवी उभी हती अने આવતો જોઈ તેને દબોચી લઈ દાહોદ મુકામે લઈ આવ્યા હતા। આરોપીએ પોતાનું નામ અમિત રાજકુમાર મહાલા સાંસી મૂળ રહેવાસી હરિયાણા હાલ રહેવાસી સજ્જનગઢ બસ સ્ટેશનની બાજુમાં હોવાનું જણાવ્યું હતું। પોલીસ તપાસ દરમિયાન 94 એટીએમ કાર્ડ, 1 લેપટોપ, 3 બેંકની પાસબુક, 1 કાર્ડ રીડર, 6 બેંકની ચેકબુક, 1 સ્કેનર મશીન, 2 સીડી કેસેટ, 1 આધાર કાર્ડ, 2 મોબાઈલ ફોન, 1 અપાચી મોટરસાઇકલ, રોકડ રૂપિયા 38,300 અને 1 સ્કોડા ગાડી મળી। પોલીસે કુલ 3,18,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ આરોપી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગ તળાઈ તાલુકાના લંકાઈ ગામે બેંક ઓફ બરોડામાં પટ્ટાવાળા તરીકે છેલ્લા 4 વર્ષથી નોકરી કરતો હતો। પોતે અને પોતાની ગેંગના સાગરીતો ભેગા મળી દાહોદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં બેંકના એટીએમમાં જઈ એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ઈસમોને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ પોતાની પાસેના મશીનમાં કાર્ડના ડેટા લઈ તેના પિન નંબર જોઈ તેઓ પોતાના ઘરે જઈ લેપટોપ દ્વારા તે એટીએમ કાર્ડના ડેટા તેઓ પાસે બ્લેન્ક કાર્ડમાં ટ્રાન્સફર કરી એટીએમ તૈયાર કરતા હતા અને અલગ અલગ જગ્યાએ જઈ એટીએમમાંથી પૈસા ઉપાડી લેતા। આ પકડાયેલ આરોપીની પોલીસે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, દાહોદ શહેર તેમજ પંચમહાલ જિલ્લાના મોરવા, હડફ શહેરા, ગોધરા શહેર તેમજ અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા વગેરે જગ્યાએ તેઓએ એમઓ વાપરી પૈસા ઉપાડ્યા હોવાની કબૂલાત કરી હતી। આમ દાહોદ એલસીબી પોલીસે હરિયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। રિપોર્ટ બાય અનવર ખાન પઠાન, દાહોદ। તારીખ 2/6/2021 ના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, જેમાં ફરિયાદી રાજકુમાર માલસિંહભાઈ સંગાડા નામે ફરિયાદ આપેલી કે તેઓના પિતાજીનું જે SBI બેંકની અંદર એકાઉન્ટ છે એ એકાઉન્ટની અંદર તેઓ જ્યારે પૈસા ઉપાડવા ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે તારીખ 27/5/2021થી લઈ 31/5/2021ના સમય દરમિયાનમાં અલગ અલગ એટીએમમાંથી તેમના પિતાજીના ખાતામાંથી નાણાં ઉપડી ગયેલા અને કુલ 85,000 જેટલા નાણાં તેમના પિતાજીમાંથી એકાઉન્ટમાંથી ઉપાડી લીધેલા। આ બાબતે તેઓ બેંકમાં તપાસ કરી અને બેંકમાંથી માહિતી મેળવી તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। ફરિયાદ નોંધ્યા બાદ આ ગુનાની ગંભીરતા સમજી આ ગુનો અનડિટેક્ટ હોય ગોધરા પંચમહાલ ગોધરા રેન્જના DIGP સાહેબશ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ સાહેબના માર્ગદર્શન અને સૂચનાથી દાહોદ જિલ્લાના ASP શ્રી શેફાલી બારવાલ સાહેબની માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BD શાહ, LCBના પોસઈ શ્રી PM મકવાણા, પોસઈ શ્રી MM માળી આ ટીમને આ ગુનો શોધવા માટે કામગીરી સોંપવામાં આવેલી। આ ટીમના અધિકારી કર્મચારીઓએ આ ગુનો શોધવા માટે ટેકનિકલ સોર્સની મદદ લીધી, જેવા કે દાહોદ શહેરની અંદર વિશ્વાસ પ્રોજેક્ટના જે CCTV કેમેરા લાગેલા છે તે કેમેરામાંથી આ જે વાહન કોઈ પસાર થયેલું તે બાબતે તપાસ કરતા તેઓને વાહનનો નંબર મળેલો, જે આધારે આ ટીમ આરોપી રાજસ્થાન ખાતેના સજ્જનગઢ શહેરમાં હોવાની માહિતી મળતા LCBની ટીમ ત્યાં આગળ મોકલવામાં આવેલી। સજ્જનગઢ ખાતે LCBની ટીમ ગયા બાદ આરોપીના ઘરે રેડ કરતા આરોપીના ઘરેથી અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટો મળી આવેલા, જેવા કે એટીએમ કાર્ડ 94, પાસબુક 3, ચેકબુક 6, સીડી કેસેટ નંબર 2, મોબાઈલ ફોન 2, રોકડા 38,300,
અને લેપટોપ, કાર્ડ રીડર, સ્કેનર મશીન, આધાર કાર્ડ, અપાચી મોટરસાઇકલ અને સ્કોડા ગાડી, આમ અલગ અલગ પ્રકારનો મુદ્દામાલ કુલ 318,800 મુદ્દામાલ ટીમે રિકવર કરેલો. આરોપીની તપાસ દરમિયાન આરોપી અમિત રાજકુમાર મહાલા, કે જે મૂળ રહેવાસી હરિયાણાનો છે અને અહીંયા સજ્જનગઢ વાસવાડા રાજસ્થાન ખાતે તે પોતે હાલમાં રહેતો હોય, તેને આરોપીને પકડી લાવી આરોપીની પૂછપરછ કરી અને આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ગુનાની અંદર આરોપી એ પોતાનો ઉપયોગ પોતે છે બેંકની અંદર, જે લંકાઈ ગામ ગાંગડ તલાઈ બાંસવાડા રાજસ્થાન ખાતેનું છે, ત્યાં બેંકમાં પટાવાળા તરીકે તે ફરજ બજાવતો હતો અને તેની સાથે મદદમાં તેની ટીમના સભ્યોને તેણે આચરેલા અને આ સભ્યોએ ભેગા મળી અને કોઈ પણ વ્યક્તિ જ્યારે એટીએમ ઉપર જાય તો એટીએમ પર પોતાના એટીએમમાંથી પૈસા ના ઉપડે એવા વ્યક્તિઓને આ લોકો શિકાર કરતા અને જ્યારે એના નાણાં ના ઉપડે એટલે મદદ કરવાના બહાને પોતે એને મદદ કરવાના બહાને એનું એટીએમ લઈ અને પોતાની પાસેના મશીનની અંદર એનો એટીએમનો ડેટા લઈ લેવો અને પછી ત્યારબાદ એનો પિન નંબર પણ મેળવી લેતા. ત્યારબાદ એ લીધેલો ડેટા પોતાના લેપટોપની અંદર એકત્ર કરે અને લેપટોપમાંથી એ લોકો અલગ અલગ જગ્યાઓથી એટીએમમાંથી નાણાં ઉપાડતા હતા. આ રીતે તેઓ નાણાં ઉપાડી અને 85,000 રૂપિયાની અહીંની જે ચોરી કરેલી, મતલબ છેતરપિંડી કરેલી, તેને શોધવામાં એલસીબીની ટીમને સફળતા મળેલ છે. દાસ આરોપી દાહોદ જિલ્લા સિવાયના લીંબડી, પંચમહાલ, મોરવા હડફ, સહેરા, ગોધરા, અરવલ્લી, મોડાસા, માલપુર તેમજ મહીસાગર લુણાવાડા જિલ્લાઓની અંદર પણ અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારની એમોથી નાણાંની ઉચાપત કરેલી છે. આ ગુનાની અંદર આ સિવાયના શહેરના બીજા કોઈ પણ વ્યક્તિઓના પણ જો નાણાં આ રીતે ગયા હશે અને તેઓ પણ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ આપશે તો તેઓની ફરિયાદ લઈને તેઓને પણ ગુનો શોધવા માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવશે. અને આ જે પકડાયેલ આરોપી છે એ હાલ પોલીસ કસ્ટડીમાં છે, તેના રિમાન્ડ મેળવી વધુ કોઈ ગુનાઓ આચર્યા હશે તે દિશા ઉપર તપાસ કરવામાં આવશે.